સુરતના કતારગામ સિંગળપુરનું કારખાનેદાર હની ટ્રકનો શિકાર બન્યો હતો. સિંગળપુર પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર વેપારીને હની ટ્રકમાં ફસાવી દંપતીએ 5 લાખ અને એક ફ્લેટ પડાવી લીધો હતો. એમ્બ્રોઇડરી કારખાનેદારને સૌપ્રથમ પ્રેમજાળમાં ફસાવી મહિલાએ શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ મહિલાના પતિએ વીડિયો ઉતારી બ્લેકમેલ કર્યો હતો. કારખાનેદાર ભાવનગરથી સુરત આવતા તેની પાછળ મહિલા ફરીથી સુરત આવી હતી અને સંબંધ બનાવી બ્લેકમેલ કર્યો હતો. પતિને નોકરી ઉપર રાખવાનું કહીને વેપારી જોડે મિત્રતા કેળવી જ્યાં અમરોલીમાં આવેલા વેપારીનો ફ્લેટ પણ મહિલાએ પોતાના નામે કરાવી લીધો હતો. તેમજ મહિલાના પતિએ વેપારીને માર પણ માર્યો હતો. શ્રી અગાઉ પોતાના વતન ઉમરાળા ખાતે રહેતા ત્યારે તેમના સ્ત્રી મિત્ર સાથે એનો પરિચય થયેલો અને બંને જણા વચ્ચે પરસ્પરની સંમતિથી શરીર સંબંધ રાખતા એ દરમિયાન એમના જે ફરિયાદીના સ્ત્રી મિત્રના પતિએ તેમની અંગત પળોનું વિડીયો રેકોર્ડિંગ કરી લીધેલ અને એ વિડીયો રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપીને જે તે વખતે એમની પાસે 5 લાખ રૂપિયા કાનડી પેટે પડાવેલા, ત્યારબાદ અવારનવાર ઘરના જે હાઉસ યુટિલિટીના બિલો પણ એની પાસે ભરાવતા અને 2017માં આ કામના ફરિયાદી સુરત ખાતે રહેવા આવ્યા પછી પણ આ એમના સ્ત્રી મિત્ર એના પરિવારજનો સુરત આવી ગયેલા અને ફરિયાદીશ્રી પાસેથી ફરીથી એ જ પ્રમાણે ખંડણી ઉઘરાવવાનું ચાલુ રાખેલ અને ફરિયાદીએ સુરત ખાતે લીધેલો ફ્લેટ પણ આ વિડીયો ડિલીટ કરવાના બહાને સમાધાન પેટે લખાવી લીધેલ.